लास्ट टाइम આપણે આ ચેપ્ટર માં પરિમિતિ એટલે શું એના વિશે જોઈ ગયા હતા. હવે આપણે ક્ષેત્રફળ એટલે શું એના વિશે જોઈએ. તો ક્ષેત્રફળ એટલે શું? તો ક્ષેત્રફળ એટલે કે બંધ આકૃતિ એ કોઈ સપાટી પર રહેલી જગ્યાને શું કહેવામાં આવે છે? ક્ષેત્રફળ કહેવામાં આવે છે કે કોઈ પણ આકાર હોય ઈ આપણે કોઈ જગ્યાએ રાખીએ એટલે ઈ જગ્યા રોકવાનો છે. આપણે ઉદાહરણ તરીકે કોઈ બુક લઈએ, ટેક્સ્ટ બુક તમારી લઈ લ્યો. હવે ગણિતની ટેક્સ્ટ બુક તમારી લંબચોરસ છે. હવે ઈ બુક ને તમે સપાટી ઉપર કોઈ જમીન ઉપર રાખો છો તો એ જગ્યા રોકશે. હા, તો જે જગ્યા રોકે છે તેને શું કહેવામાં આવે છે? ક્ષેત્રફળ કહેવામાં આવે છે. એટલે કે બંધ આકૃતિ એ સપાટીનો જેટલો પણ ભાગ રોકેલો છે તેને શું કહેવાય છે? ક્ષેત્રફળ કહેવામાં આવે છે. ચોરસનું ક્ષેત્રફળ અને લંબચોરસનું ક્ષેત્રફળ એના આપણે સૂત્ર જોઈ લઈએ. તો કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈને ઇંગ્લિશમાં લેન્થ એટલે સ્મોલ એલ વડે દર્શાવવામાં આવેલ છે. લંબચોરસનું ક્ષેત્રફળ અને ચોરસનું ક્ષેત્રફળ જેવી રીતે આપણે જોયું એવી જ રીતે પરિમિતિમાં પણ આપણે ચોરસ અને લંબચોરસની પરિમિતિ જોયેલી હતી. એના સૂત્ર ઉપરથી જ આપણે દાખલા ગણવાના છે. તો જો તમારું સ્વાધ્યાય 10.2 પેજ નંબર 216 ઉપર તમને જુદા જુદા આકારો આપેલા છે. હવે આકારો બધા આપેલા છે, દરેક એક ચોરસ છે એ 1 સેન્ટીમીટરનો હોય છે. એટલે કે એની ઉપરની બાજુ, બે સાઈડની બાજુ બધી છે 1 સેન્ટીમીટર થાય છે. હવે જુદા જુદા તમને એ થી આઈ સુધીના આકાર આપેલા છે, એ થી એલ સુધીના આકાર આપેલા છે. તો દરેક આકારે કેટલું ક્ષેત્રફળ રોકેલું છે જે તમારે ગણવાનું છે. જો પેલું એક છે એ હું સમજાવી દઉં છું કે પેલો છે એ ચોરસ છે. તો ચોરસમાં જો પેલી 1, 2 અને 3 છે, એ સિવાય સાઈડમાં 3 બાજુ અને નીચેની 3 અને 4 બાજુએ 3 જગ્યા રોકેલી છે. એટલે 3 × 3 કરો એટલે 3 × 3 = 9 થાય છે. એટલે શું ચોરસનું ક્ષેત્રફળ થાય? 9 ચોરસ સેન્ટીમીટર થાય છે. એવી જ રીતે તમારે બધા આકારનું ક્ષેત્રફળ કેટલું થાય છે જે તમારે જાતે શોધવાનું છે. ત્યારબાદ સ્વાધ્યાય 10.3 માં તમને લંબચોરસ અને ચોરસનું ક્ષેત્રફળ શોધવાના દાખલા આપેલા છે. 219 પેજ નંબર ઉપર આપેલું છે. પહેલો ક્વેશ્ચન આપેલું છે કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું કીધેલું છે. જો તમને લંબાઈ અને પહોળાઈ આપેલી છે, તમારી પાસે સૂત્ર છે તો સીધું તમે કરી શકો છો. જો 3 સેમી અને 4 સેમી આપેલું છે, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણે લંબાઈ 3 સેમી અને પહોળાઈ છે 4 સેમી લઈએ તો 4 × 12 = 12 ચોરસ સેન્ટીમીટર જવાબ આવી જાય. એટલે એ પણ લંબચોરસનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવાનું અને સૂત્ર તમારી પાસે છે એ શીખવાડી દીધું. એટલે એ દાખલા પણ તમારે હોમવર્કમાં કરવાના છે. એ સિવાય એના પછીનો ક્વેશ્ચન ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું આપેલું છે. તો ચોરસનું ક્ષેત્રફળ પણ સૂત્ર પ્રમાણે જ લંબાઈ ગુણ્યા લંબાઈ. તમે ચોરસના ક્ષેત્રફળમાં લંબાઈ બે સરખી જોઈએ એટલે એક જ માપ આપેલું હોય 10. તો શું કરવાનું હોય? 10 × 10 એટલે કે 100 ચોરસ સેન્ટીમીટર થાય. એ મુજબ જ સૂત્ર મુજબ જ તમારે દાખલા ગણવાના છે. એટલે એ બંને ક્વેશ્ચન, ત્રણેય ક્વેશ્ચન છે એ હોમવર્કમાં છે. એના પછીનો દાખલો છે કે 50 મીટર લંબાઈ ધરાવતા લંબચોરસ બાગનું ક્ષેત્રફળ 300 ચોરસ મીટર છે. તો બાગની પહોળાઈ શોધવાનું કીધેલું છે. કે શું કીધેલું છે? કે 50 મીટર લંબાઈ કીધેલી છે અને લંબચોરસ બાગનું ક્ષેત્રફળ કેટલું કીધેલું છે? 300 ચોરસ મીટર કીધેલું છે. તો પહોળાઈ આપણે શોધવાની છે. અત્યાર સુધીના દાખલામાં આપણે શું જોયું? તો કે લંબચોરસનું આપણે ક્ષેત્રફળ શોધતા હતા, પણ અહીંયા તમને શું શોધવાનું કીધું છે? લંબચોરસની પહોળાઈ શોધવાની કીધેલી છે. એની જગ્યાએ શું આપેલું છે? તો કે લંબચોરસનું ક્ષેત્રફળ અને લંબચોરસની લંબાઈ કેટલી થાય એ તમને આપેલું છે. તો એના ઉપરથી તમે લંબચોરસની પહોળાઈ શોધી શકો છો. હા, તો ક્ષેત્રફળ કેટલું છે? 300. તો એની જગ્યાએ 300 લખશું. લંબાઈ કેટ બરાબરની નિશાની એમ ધર, લંબાઈ કેટલી આપેલી છે? સરસ, 50 મીટર. તો 50 મીટર આવી જશે અને ગુણ્યા બી, કારણ કે આપણે પહોળાઈ શોધવાની છે એટલે ગુણ્યા બી. હવે બી એટલે પહોળાઈ આપણે શોધવી છે તો બી ને આગળ લઈ આવી. તો 350 છે એ બરાબરની આ બાજુ આવે, અહીંયા ગુણાકારમાં છે તો બરાબર ની સામેની બાજુ આવે તો ક્યાં આવી જાય? છેદમાં આવી જાય. એટલે 300 ના છેદમાં 50, 0 0 ઉડી ગયો.
लंबचरस नु क्षेत्रफळ आपेलू होय अने एनी उपरथी लंबाई अथवा तो पहोळाई शोधवानी कीधी होय तो लंबचरस नु क्षेत्रफळ आपेलू होय અને પહોળાઈ શોધવાની કીધી હોય તો તમને લંબાઈ આપેલી હોય પણ લંબાઈ શોધવાની કીધેલી હોય તો તમને પહોળાઈ આપેલી હોય છે એટલે કે ત્રણેય રાશિ છે લંબચોરસના ક્ષેત્રફળમાં લંબાઈ અને પહોળાઈ છે એમાંથી ત્રણેયમાંથી તમને બે રકમ તો આપેલી હોય તો જ તમે આગળ દાખલો ગણી શકો છો હવે એના પછીનો દાખલો આપણે જોઈએ કે 500 મીટર લંબાઈ અને 200 મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન પર પ્રતિ 100 ચોરસ મીટરે રૂપિયા 8 પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય સૌપ્રથમ તો આપણે શું નક્કી કરશું કે આમાં લંબચોરસ આપેલું છે કે ચોરસ તો આપણને ખબર પડી ગઈ લંબચોરસ આપેલું છે કારણ કે લંબાઈ અને પહોળાઈ બે વસ્તુની વાત થઈ તો હવે લાદી બેસાડવાની છે તમને એવું નથી કીધું કે ક્ષેત્રફળ શોધો કે પરિમિતિ શોધો હવે લાદી બેસાડવાની છે એટલે લાદી છે કોઈ જગ્યા ઉપર બેસાડવાની હોય એટલે એ જગ્યા રોકશે લાદી તો અહીંયા શું શોધવાનું થાય આપણે ક્ષેત્રફળ શોધવાનું થાય પરંતુ જો તમને એવું કીધું હોય કે કોઈ બાગને ફરતે વાળ કરવાની છે તો એના માટે શું શોધવું પડે તમારે સરસ એની પરિમિતિ શોધવી પડે કારણ કે વાળ છે એ કોઈ પણ બાગ છે એની ફરતી બાજુએ એની અંદરની સાઈડ કરવાની હોતી નથી એટલે કે જો બારની જગ્યાની જ વાત થાય એની આજુબાજુની જ વાત થાય ખાલી બાજુઓની વાત થાય તો પરિમિતિ શોધવાની હોય પરંતુ એની અંદરની જગ્યાની વાત થાય તો ક્ષેત્રફળ શોધવાનું હોય છે તો હવે આપણે લંબચોરસનું સૌપ્રથમ ક્ષેત્રફળ શોધીશું તો શું કીધું કે 500 મીટર લંબાઈ અને 200 મીટર પહોળાઈ આપેલી છે તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ 500 મીટર લંબાઈ અને 200 મીટર પહોળાઈ 500 ગુણ્યા 200 કરશો એટલે 1,00,000 ચોરસ મીટર જવાબ આવશે પછી શું કીધેલું છે કે પ્રતિ 100 ચોરસ મીટરે રૂપિયા 8 પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય કેટલા ચોરસ મીટરે કીધેલું છે 100 ચોરસ મીટરે તો 100 ચોરસ મીટરે લાદી બેસાડવાનો ખર્ચ બરાબર 8 રૂપિયા તો કેટલા ચોરસ મીટર આ જવાબ મળ્યો 1,00,000 ચોરસ મીટર તો 1,00,000 ચોરસ મીટરે લાદી બેસાડવાનો ખર્ચ બરાબર કેટલા સિમ્પલ તમારે ત્રણ રાશિ જ મૂકવાની છે બીજું કાઈ કરવાનું નથી હવે શું કરવાનું છે તો કે સામસામે બે નો ગુણાકાર અને ઓલી જે સંખ્યા આવે એ છેદમાં તો કે 1,00,000 × 8 ભાગ્યા 100 બે શૂન્ય શૂન્ય ઉડી જશે હવે કઈ છેદ ઉડતા નથી તો શું કરવાનો ગુણાકાર તો કે 8 × 1,000 કરો એટલે કે 8,000 રૂપિયા થાય જો 100 ચોરસ મીટરે લાદી બેસાડવાનો ખર્ચ 8 રૂપિયા હોય તો 1,00,000 ચોરસ મીટરે લાદી બેસાડવાનો ખર્ચ 8,000 રૂપિયા થાય છે હવે એવી જ રીતનો બીજો દાખલો આપણે જોઈએ એમાં તમારે કહેવાનું છે કે શું શોધવું પડશે કે એક ચોરસ બાગની બાજુનું માપ 250 મીટર છે તેની ફરતે વાળ કરવાનો ખર્ચ રૂપિયા 20 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે ચોરસ બાગની બાજુની માપ કેટલું કીધેલું છે 250 મીટર પહેલા તો એ ખબર પડી ગઈ કે આકાર છે એ ચોરસ છે એની બાજુનું માપ 250 મીટર છે એની ફરતે વાળ કરવાની કીધેલી છે હવે વાળ કરવાની છે એટલે શું શોધવું પડશે સરસ શું શોધવું પડશે ચોરસની પરિમિતિ શોધવી પડશે કારણ કે વાળ કરવાની છે એ કોઈ જમીન ઉપરની જગ્યામાં કરવાની હોતી નથી જમીન ઉપર તો કરવાની નથી એટલે વાળ છે એ જગ્યા રોકતી નથી એટલા માટે શું શોધવું પડશે ચોરસની પરિમિતિ ચોરસની બાજુનું માપ તમને 250 મીટર આપેલું છે તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ થશે સૂત્ર પ્રમાણે તો 4×4 એમ ગુણ્યા લંબાઈ તમને કેટલી આપેલી છે 250 તો 4×250 કરો 4×250 કરશો એટલે શું જવાબ આવશે 1,000 મીટર આવશે સરસ 1,000 મીટર આવી ગયું હવે આગળ રકમ જો તો કે વાળ કરવાનો ખર્ચ રૂપિયા 20 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થાય કે 1 મીટરના 20 રૂપિયા છે તો 1,000 મીટર વાળ કરવાની છે તો એનો ખર્ચ કેટલો જેમ ઉપરના દાખલામાં આપણે ત્રિરાશિ મૂકી એવી રીતે આમાં પણ ત્રિરાશિ જ મૂકવી પડશે કે 1 મીટર વાળ કરવાનો ખર્ચ બરાબર રૂપિયા 20
तो 1000 मीटर वाड करवानो खर्च बराबर केटलो? हवे क्रॉस गुणाकार करो એટલે કે 20 × 1000, 20 ને 1000 આરે ગુણો તો શું જવાબ આવશે? સરસ, તો 20000 રૂપિયા થાય છે કે પ્રતિ 1 ચોરસ મીટર વાડ કરવાનો ખર્ચ 20 હોય તો 1000 ચોરસ મીટર વાડ કરવાનો ખર્ચ 20000 રૂપિયા થાય છે। કે આવી રીતે તમને જુદી જુદી રકમ આપેલી હોય તો એમાં તો સૌપ્રથમ તમારે શું નક્કી કરવું પડે કે પહેલા તો એ નક્કી કરવું પડે કે તમારે એમાં પરિમિતિ શોધવાની છે કે ક્ષેત્રફળ શોધવાનું છે। પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાનું નક્કી થઈ જાય પછી જ તમે આગળ રકમ વાંચી અને દાખલો ગણી શકો છો। એવી જ રીતની હું હજી એક બીજી એક રકમ કહું, એમાં તમારે કહેવાનું છે કે શું શોધવું પડશે। પહેલાં તો એક લંબચોરસ બાગની લંબાઈ 175 મીટર અને પહોળાઈ 125 મીટર છે, તેની ફરતે વાડ કરવાનો ખર્ચ રૂપિયા 12 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે? જો પહેલાં તો લંબચોરસ આકાર આપેલો છે, બરોબર, લંબાઈ અને પહોળાઈ આપેલી છે, વાડ કરવાની વાત છે તો શું શોધવું પડે? લંબચોરસની પરિમિતિ। પછી લંબચોરસની પરિમિતિ મળી જાય પછી શું કરવાનું? તો કે જે જવાબ આવે એને ગુણ્યા 12, કારણ કે પ્રતિ 1 મીટરના 12 રૂપિયા છે, તો જેટલા ચોરસ તમને જેટલા મીટર મળેલું હોય એટલા ગુણ્યા 12 કરો એટલે જવાબ મળી જાય તમને। એવી જ રીતે તમને કોઈ ક્ષેત્રફળ શોધવાનું કીધેલું હોય તો લંબચોરસનું કીધું હોય તો લંબચોરસનું સૂત્ર મૂકી અને ચોરસનું કીધું હોય તો ચોરસનું સૂત્ર મૂકી અને તમે દાખલો ગણી શકો છો। અને આજના હોમવર્કમાં તમને મેં પહેલાં જ કહી દીધું કે સ્વાધ્યાય 10.2ની જે આકૃતિ આપેલી છે તમને એ આકૃતિ હોમવર્કમાં કરવાની છે અને 10.3ના બીજા જે 3 દાખલા છે, પેલો બીજો અને ત્રીજા ક્વેશ્ચનના, એ દાખલા તમારે જાતે ગણવાના છે, કારણ કે એમાં લંબચોરસનું ક્ષેત્રફળ અને ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું જ કીધેલું છે।